હેલો વિદ્યાર્થી મિત્રો, હું કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઆરટી સિલેબસ ધોરણ 11 ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. તેની અંદર મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે આર્ગંડ આકૃતિ અને ધ્રુવીય સ્વરૂપ, આપણે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ કેવી રીતના હોય તેને રિલેટેડ આપણે વાત કરેલી હતી. તે ઉપરાંત આપણે મુખ્ય કોણાકને રિલેટેડ એક ટેબલ જોયું હતું. પ્રથમ ચરણમાં હોય તો મુખ્ય કોણાક કેવી રીતના મેળવવો, દ્વિતીય ચરણમાં હોય તો કેવી રીતના મેળવવો, એવી રીતના તૃતીય, ચતુર્થ, એવી રીતના જે ચરણમાં રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ ઉપરથી આપણને નક્કી થાય કે પ્રથમ ચરણમાં છે કે દ્વિતીય, તૃતીય કે ચતુર્થ ચરણમાં છે. રેડી? તો તેના ઉપરથી આપણે મુખ્ય કોણાક મેળવતા હતા, એટલે કે થીટા બરાબર આલ્ફા હોઈ શકે, થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા હોઈ શકે, થીટા બરાબર આલ્ફા માઇનસ પાઈ હોઈ શકે, થીટા બરાબર માઇનસ આલ્ફા હોઈ શકે, આવી આપણે વાત થયેલી હતી. તે ઉપરાંત મુખ્ય કોણાક કેવી રીતના મેળવવો તેને રિલેટેડ સ્ટેપ આપણે જોયા હતા. સૌથી પહેલા આપણે એ પ્લસ આઈ બી સ્વરૂપમાં કન્વર્ટ કરું, પછી ચરણ નક્કી કરું કે જે સંકર સંખ્યા આપેલી છે તે કયા ચરણમાં છે. નેક્સ્ટ ટેન આલ્ફા ઉપરથી માનાંકમાં ઇમેજનરી ઓફ ઝેડ છેદમાં રિયલ પાર્ટ ઓફ ઝેડ આપણે મેળવતા હતા અને પછી આપણે થીટાનું મૂલ્ય મેળવતા હતા. રેડી મિત્રો, આ ખાસ યાદ રાખજો કે જે મુખ્ય કોણાંક છે તેની રેન્જ જે છે તે માઇનસ પાઈ લેસ દેન થીટા લેસ દેન ઇક્વલ ટુ પાઈ, એટલે કે આ રેન્જની અંદર જ તમને જવાબ મળશે. તો આપણે આજે તેને રિલેટેડ જે કંઈ પણ આપણે કન્સેપ્ટ ક્લિયર કરેલા હતા તેને રિલેટેડ આપણે આજે એક્ઝામ્પલ જોવાના છીએ, જેમાં સ્વાધ્યાય 5.2 છે તેની અંદર આપણે મુખ્ય કોણાંક ને રિલેટેડ અને ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરવાને રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોવાના છે. તો શરૂઆત કરશું મિત્રો દાખલા નંબર 1 થી, જેની અંદર આપણે ક્વેશ્ચનમાં લખેલું છે પ્રશ્ન 1 અને 2 માં આપેલ દરેક સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક મેળવો. માનાંક અને કોણાંક, માનાંક એટલે કે આર, માનાંકમાં ઝેડ બરાબર આર, આપણે આવી પણ વાત થઈ હતી ધ્રુવીય સ્વરૂપમાં. રેડી? તો તેના ઉપરથી આપણે માનાંક ઝેડ મેળવશું. માનાંક ઝેડ એટલે કે વર્ગમૂળની અંદર રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર વર્ગમૂળની અંદર. રેડી? એવી રીતના મેળવતા હતા. તો આ મિત્રો આપણે જોઈએ તો સૌથી પહેલા રિયલ ઓફ ઝેડ મેળવી લે, રિયલ ઓફ ઝેડ થશે -1 અને ઇમેજનરી ઓફ ઝેડ ઇક્વલ ટુ છે -√3. રેડી? એટલે કે જે આઈ વગરનું પદ છે તેને આપણે રિયલ ઓફ ઝેડ કહીએ છીએ અને આઈ વાળું પદ છે તેને આપણે ઇમેજનરી ઓફ ઝેડ કહીએ છીએ. રેડી મિત્રો, હવે માનાંકમાં ઝેડ મેળવવું છે તો વર્ગમૂળ આને આપણે એક્સ પણ કહી શકીએ, એક્સ બરાબર, અને આને આપણે વાય બરાબર કહી શકીએ. રેડી? તો વર્ગમૂળમાં એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ થાય, એટલે કે -1 નો વર્ગ 1 થાય અને -√3 નો વર્ગ 3 થશે. રેડી? એટલે કે 1 + 3 એટલે 2 થાય, સોરી 4 થાય, 4 નું વર્ગમૂળ 2, એટલે કે માનાંકમાં ઝેડ કેટલો મળ્યો મિત્રો? 2. રેડી? કે જે સંકર સંખ્યા આપેલો છે તેનો માનાંક 2 મળે છે. નેક્સ્ટ હવે આપણે શું મેળવવાનું છે મિત્રો? કોણાંક મેળવવાનું છે. કોણાંક મેળવવા માટેનું પહેલું સ્ટેપ છે એ પ્લસ આઈ બી સ્વરૂપમાં હોવું જોઈએ. તો આપણે ઝેડ જે આપેલો છે તે એ પ્લસ આઈ બી સ્વરૂપમાં જ છે, એટલે કે અહીંયા એ બરાબર -3 છે અને બી બરાબર -√3, એટલે કે એક્સ પ્લસ વાય આઈ વાય સ્વરૂપમાં હોય તો પણ ચાલે, એટલે કે ઇંચ સ્વરૂપ છે. રેડી? નેક્સ્ટ બીજું ચરણ નક્કી કરવાનું છે. અહીં તમે જોશો મિત્રો, એક્સ જે છે તે લેસ દેન 0 છે અને વાય જે છે તે પણ લેસ દેન 0 છે, અહીંથી પણ તમને ખબર પડી જશે. રેડી? તેથી ઝેડ એ દ્વિતીય ચરણમાં છે. રેડી? દ્વિતીય મતલબ કે બીજા ચરણમાં છે, બીજા ચરણમાં છે. રેડી? તેથી અહીંયા શું થશે મિત્રો? થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા થશે, સોરી આ તૃતીય ચરણમાં એટલે કે ત્રીજા ચરણમાં છે, 2 લેસ દેન છે. રેડી? એક્સની વેલ્યુ પણ લેસ દેન 0 છે, લેસ દેન 0 અને વાયની વેલ્યુ પણ લેસ દેન 0, એટલે કે ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં હોય તો અહીંયા થશે આલ્ફા માઇનસ પાઈ. રેડી? હવે આપણે આલ્ફા મેળવવો છે તો આપણે સૂત્ર લખશું મિત્રો, ટેન આલ્ફા બરાબર માનાંકમાં ઇમેજનરી ઓફ ઝેડ છેદમાં રિયલ ઓફ ઝેડ, એટલે કે જે સંકર સંખ્યા આપેલી છે તેની ઇમેજનરી પાર્ટ અંશમાં રાખશો અને રિયલ પાર્ટ તમે છેદમાં રાખશો. રેડી? -√3 છેદમાં -1, -1 કટ થઈ જશે, એટલે કે √3 મળ્યા અને માનકમાંથી દૂર કરશો એટલે √3 આવશે, એટલે કે ટેન આલ્ફા બરાબર આપણે √3 મળ્યા. તો મિત્રો તમે જાણો છો કે ટેનના ટેબલમાં √3 ક્યારે આવે? 60 ડિગ્રી હોય ત્યારે, એટલે કે π/3 હોય ત્યારે. તો અહીં લખશું મિત્રો ટેન π/3. રેડી? એટલે આલ્ફા બરાબર મળશે અહીંયા આપણને π/3, તો અહીં આલ્ફા મળી ગયો છે. હવે થીટા મેળવવા માટે આપણે આ સૂત્રમાં મૂકી દેશું, થીટા બરાબર આલ્ફા એટલે આલ્ફા છે π/3 -π. રેડી? હવે આનું કેલ્ક્યુલેશન કરી નાખો મિત્રો, π-3π છેદમાં પાય, સોરી છેદમાં 3, એટલે કે -2π છેદમાં 3. રેડી? તો આ થીટા મળી ગયો, એટલે કે કોણાક જે આપણને પૂછેલો હતું તે મળી ગયું. અને અહીંયા તમે જોશો તો માનાંકમાં ઝેડ એટલે કે માનાંક પૂછેલો હતો, મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર, માનાંકમાં ઝેડ ઇક્વલ ટુ 2 મળ્યા અને મુખ્ય કોણાક જે એટલે કે કોણાક જે પૂછેલો છે તે -2π/3 મળ્યા. રેડી? તો મિત્રો આપણે જે કોણાક મેળવવા માટેના જે સ્ટેપ હતા તેને ફોલો કરીને આપણે કોણાક અહીંયા પહેલા દાખલા માટે મળી ગયો છે. રેડી? તો દાખલા નંબર 1 કમ્પ્લીટ થઈ છે. નેક્સ્ટ આ જ પ્રકારનો દાખલા નંબર 2 જોઈએ.
મિત્રો દાખલા નંબર 2 માં આપેલો છે સંકર સંખ્યા z બરાબર -√3 + i. તો સૌથી પહેલા આપણે માનાંક મેળવશું અને પછી કોણાંક મેળવશું. તો માનાંક મેળવવા માટે આપણે રીઅલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ મેળવી લઈએ, જેને આપણે રીઅલ પાર્ટ ને x કહીએ છીએ. રીઅલ ઓફ z ઇક્વલ ટુ છે -√3 અને y ને આપણે ઇમેજનરી ઓફ z કહીએ છીએ, જે છે 1. એટલે કે i નો ગુણિત છે 1 અને i વગર નું પદ છે તે -√3 છે, તો -√3 લઈએ. રેડી મિત્રો, અહીંયા માનકમાં z મેળવવો છે તો માનકમાં z નું સૂત્ર છે વર્ગમૂળમાં x² + y² રેડી. આ જે બેઝિક ફોર્મ્યુલા છે મિત્રો, તે તમને ના આવડતી હોય તો આ તમને દાખલા આવડશે નહીં, તમારાથી નહીં થાય. એટલા માટે સૌથી પહેલા તમારે માનાંકમાં ઝેડ મેળવવા માટેની ફોર્મ્યુલા છે, કોણાંકના જે ટેબલ છે, કોણાંક કેવી રીતના મેળવવો તે માટેના જે સ્ટેપ છે તે વ્યવસ્થિત રીતે પ્રોપરલી તમારે યાદ રાખવા પડશે અથવા તો સમજવા પડશે, તો જ તમને વ્યવસ્થિત રીતે આ આવડશે. રેડી, તો અહીંયા આપણે લખી નાખીએ, પહેલાં વર્ગમૂળમાં x છે √3² એટલે કે 3, પ્લસ y એટલે કે આ -√3² એટલે કે +3, અને y² એટલે કે 1² 1 થશે. રેડી, 3 ને 1 4, 4 નું વર્ગમૂળ 2 થશે, એટલે કે માનાંકમાં z મળે છે 2. આગલા દાખલામાં જે રીતના આપણને 2 મળે એ જ રીતના 2 મળે છે, ખાલી ડેટા ફેર છે. નેક્સ્ટ હવે આપણે કોણાંક મેળવો છે એટલે કે થીટા મેળવો છે. તો સૌથી પહેલાં આપણે મિત્રો z બરાબર જે આપેલું છે તે આપણે x પ્લસ iy સ્વરૂપમાં છે. હવે અહીંયા તમે x જોશો તો <0 છે અને y જે છે તે <0 છે. રેડી, x ની વેલ્યુ <0 હોય અને y ની વેલ્યુ <0 હોય તેવું કયું ચરણ થાય મિત્રો? બીજું ચરણ. રેડી, ત્યાં લખશું મિત્રો z એ બીજા ચરણમાં છે એટલે થીટાની વેલ્યુ થશે π - α. હવે આલ્ફા માટેની પ્રોસિજર કરી, tan આલ્ફા બરાબર ઇમેજનરી ઓફ z, અને અહીંયા ડિવિઝનમાં આવશે રિયલ ઓફ z. રેડી, ઇમેજનરી ઓફ ઝેડ કેટલું છે મિત્રો? આ 1 છે અને અહીંયા છે -√3. તો આ માઇનસ નિશાની માનકમાંથી દૂર થશે એટલે કે 1/√3 થશે. 1/√3 એટલે કે કેના બરાબર? તો કે ટેન આલ્ફા બરાબર અહીંયા 1/√3 આવેલું છે. 1/√3 ટેનના ટેબલમાં ક્યારે આવશે મિત્રો? 30 ડિગ્રી હોય ત્યારે. 30 ડિગ્રી એટલે કે π/6 હોય ત્યારે. તો અહીં લખશું મિત્રો ટેન આલ્ફા બરાબર π/6, એટલે કે આલ્ફા બરાબર π/6 આવશે. રેડી, આલ્ફા બરાબર π/6 મેળવું, પરંતુ આપણે થીટા એટલે કે કોણાંક મેળવવો છે તો અહીંયા π - α કરશું. π - π/6 કરશું, આલ્ફાની વેલ્યુ આપણને મળે છે π/6, એટલા માટે આલ્ફાની જગ્યાએ આપણે લખશું π/6. આનું સદરૂપ આપી દઈએ, 6 × 6, 6 માંથી 1 જાય તો 5 π/6. રેડી, આ થીટા એટલે કે કોણાંક મેળવવા આપણને 5π/6, જે ઝેડ છે તે બીજા ચરણમાં છે એટલા માટે આપણને કોણાંક મળે છે 5π/6. રેડી, તો મિત્રો અહીંયા જે માનાંક અને કોણાંક મેળવવાને રિલેટેડ જે પહેલો અને બીજો દાખલો હતો ત્યાં કમ્પ્લીટ થાય છે. મિત્રો આને જ રિલેટેડ જે કંઈ પણ ઉદાહરણ હોય ટેક્સ્ટબુકની અંદર તે તમે જાતે ગણીને પ્રેક્ટિસ કરી શકો છો, જેથી કરીને તમને આ જે માનાંકની ફોર્મ્યુલા છે, કોણાંક મેળવવા માટેની ફોર્મ્યુલા છે તે તમને પ્રોપરલી યાદ રહી જાય, જેથી કરીને ફ્યુચરમાં તમને એક્ઝામમાં કોઈ પણ આને રિલેટેડ એક્ઝામ્પલ પૂછાય તો તમને સમજાઈ જાય. રેડી, અથવા તો આવડી જાય. તો અહીંયા આપણે મિત્રો દાખલા નંબર 2 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 3. મિત્રો નેક્સ્ટ દાખલા નંબર 3 થી 8 જે રકમ છે તેમાં એવું કીધેલું છે 3 થી 8 આવેલ દરેક સંકર સંખ્યાને ધ્રુવ્ય સ્વરૂપમાં ફેરવો. ધ્રુવ્ય સ્વરૂપ અહીંયા આપણને બેઝિક સ્વરૂપ આપેલું હશે, આપણે ધ્રુવ્ય સ્વરૂપમાં ફેરવવાનું છે. તો સૌથી પહેલા ધ્રુવ્ય સ્વરૂપ કેવું હોય તો અહીં ઝેડ બરાબર r cos θ + i sin θ, જે આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયેલું હતું કેવી રીતના આ સૂત્ર બન્યું ધ્રુવ્ય સ્વરૂપ, ઝેડ બરાબર r cos θ + i sin θ. મિત્રો આ કન્સેપ્ટ તમારા પ્રોપરલી સમજાયેલા ના હોય તો લાસ્ટ વિડીયો તમે એકવાર પાછો રિપીટ કરીને જોઈ લેજો, જેથી કરીને આ કન્સેપ્ટ કેવી રીતે, મતલબ કે આ ધ્રુવ્ય સ્વરૂપમાં કેવી રીતના ફેરવાય તે આપણે ગણી શકીએ, મતલબ કે આરામથી તમે સોલ્વ કરી શકો. એના માટે તમારે લાસ્ટ વિડીયો તમારે વ્યવસ્થિત રીતે જોઈ લેવાનો રહેશે. રેડી, તો મિત્રો આ ધ્રુવ્ય સ્વરૂપ હતું ઝેડ બરાબર r cos θ + i sin θ, જ્યાં r એટલે માનકમાં ઝેડ છે અને થીટા એટલે કોણાંક છે. તો મિત્રો લાસ્ટ જે 2 એક્ઝામ્પલ જોયા પહેલો અને બીજો, તેમાં આપણે માનક અને કોણાંક વિશે વાત કરી, તે જ વસ્તુ અહીં આપણે મેળવવી પડશે અને પછી આમાં r ની અને થીટાની કિંમત મૂકી દેશું એટલે આપણે ધ્રુવ્ય સ્વરૂપમાં કન્વર્ટ કરી નાખશું. રેડી, તો મિત્રો આ સૌથી પહેલા જે સંકર સંખ્યા આપેલી છે તેને આપણે ઝેડ વડે દર્શાવી દેશું. આ x એટલે કે રિયલ ઓફ ઝેડ આપણને મળશે 1, અને ઇમેજનરી એટલે કે y ઇમેજનરી પાર્ટ છે ઝેડ નો -1. રેડી, અહીંયા આપણે મિત્રો માનકમાં ઝેડ એટલે કે r મેળવવું પડશે. માનકમાં ઝેડ વર્ગમૂળમાં 1² 1 - 1² 1 થશે એટલે કે √2 થશે. r બરાબર કેટલા મળ્યા મિત્રો? 2. રેડી, નેક્સ્ટ હવે જે સંકર સંખ્યા આપેલી છે મિત્રો, એમાં x ની વેલ્યુ તમે જોશો તો <0 છે અને y ની વેલ્યુ છે તે <0 છે, એટલે કે x પ્લસ છે અને y માઇનસ છે, એનો મતલબ એવો છે કે ચતુર્થ ચરણમાં છે. કયા ચરણમાં છે મિત્રો? ચતુર્થ ચરણમાં. એટલે અહીં લખશું મિત્રો z એ ચતુર્થ ચરણમાં
છે. રેડી, આપણે થીટા પણ મેળવવો પડશે, કારણ કે મારે થીટાની વેલ્યુ જરૂર છે. તો અહીં થીટા બરાબર થશે માઇનસ આલ્ફા. હવે આલ્ફા મેળવવો છે તો અહીં સૂત્ર બનાવશું, ટેન આલ્ફા બરાબર ઇમેજનરી ઓફ ઝેડ ડિવિઝનમાં રિયલ ઓફ ઝેડ. રેડી, આ ઇમેજનરી ઓફ ઝેડ છે માઇનસ વન અને રિયલ ઓફ ઝેડ છે વન, બરાબર છે. વન બાય વન એટલે વન થશે અને માઇનસમાં છે એટલે માઇનસ વન માનકમાંથી બહાર નીકળશે એટલે પ્લસ વન થઈ જશે, ટેન આલ્ફા. રેડી, ટેન આલ્ફા બરાબર વન. ટેન ના ટેબલમાં વન ક્યારે આવશે મિત્રો? પિસ્તાલીસ ડિગ્રી એટલે કે પાઈ બાય ફોર. રેડી, તો અહીં લખશું ટેન આલ્ફા બરાબર ટેન પાઈ બાય ફોર, એટલે કે આલ્ફા બરાબર આપણને મળ્યા પાઈ બાય ફોર. એના ઉપરથી આપણે થીટા મેળવશું મિત્રો માઇનસ આલ્ફા, એટલે કે થીટા બરાબર થશે માઇનસ પાઈ બાય ફોર. રેડી, તો અહીંયા થીટા બરાબર કેટલા મળ્યા મિત્રો? માઇનસ પાઈ બાય ફોર, એટલે કે કોણાંક પણ મળી ગયો, આર પણ મળી ગયો. રેડી, આર કેટલો છે મિત્રો? રૂટ ટુ. રેડી, હવે આપણે જાણીએ છીએ કે આ ધ્રુવીય સ્વરૂપ જે સંકર સંખ્યા આપેલી છે ઝેડ બરાબર વન માઇનસ આઈ, તેનું ધ્રુવીય સ્વરૂપ છે ઝેડ બરાબર આર કૌંસમાં કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા. તેમાં આર ની કિંમત મૂકશું રૂટ ટુ અને થીટા ની કિંમત મૂકશું માઇનસ પાઈ બાય ફોર. તો અહીં મૂકી દે મિત્રો આર ની જગ્યાએ રૂટ ટુ, કોસ થીટાની જગ્યાએ લખશું માઇનસ પાઈ બાય ફોર, પ્લસ આઈ સાઈન થીટાની જગ્યાએ લખશું માઇનસ પાઈ બાય ફોર. રેડી, હવે મિત્રો આનું સાદુરૂપ આપવું પડશે, જેના માટે આપણે ચેપ્ટર નંબર ત્રણ ત્રિકોણમિતીય વિધેયોની જે સૂત્ર અલગ અલગ જોયા હતા તેના સૂત્રનો અહીંયા ઉપયોગ કરશું. તો કોસ તમે જાણો છો કે યુગ્મ વિધેય છે અને સાઈન જે છે તે અયુગ્મ વિધેય છે. તો કોસ માઇનસ થીટા બરાબર તમે કોસ થીટા લખી શકો, તો ડાયરેક્ટ આપણે કોસ પાઈ બાય ફોર લખી શકશું. સાઈન માઇનસ થીટા બરાબર માઇનસ સાઈન થીટા થાય તો આ માઇનસ નિશાને આગળ આવી જશે, એટલે લખશું માઇનસ આઈ સાઈન પાઈ બાય ફોર. રેડી, એટલે કે આ ધ્રુવીય સ્વરૂપ થઈ ગયું. રેડી, કોનું? તો કે ઝેડ બરાબર વન માઇનસ આઈ નું, તો અહીં લખશું વન માઇનસ આઈ નું ધ્રુવીય સ્વરૂપ ઝેડ બરાબર રૂટ ટુ કૌંસમાં કોસ પાઈ બાય ફોર માઇનસ આઈ સાઈન પાઈ બાય ફોર. રેડી, તો મિત્રો અહીં દાખલા નંબર ત્રણ કમ્પ્લીટ થાય છે, જેમાં આપણે એક સંકર સંખ્યા આપેલી હતી તેને આપણે ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કર્યું. તો અહીં દાખલા નંબર ત્રણ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર ચાર. મિત્રો, હવે દાખલા નંબર ચાર જોઈએ તો તેમાં સંકર સંખ્યા આપેલી છે માઇનસ વન પ્લસ આઈ. તો આનું આપણે ધ્રુવીય સ્વરૂપ મેળવવું છે. તો અહીં સૌથી પહેલા આપણે જે ઝેડ આપેલું છે ઝેડ બરાબર માઇનસ વન પ્લસ આઈ. રેડી, તેનું આપણે રિયલ પાર્ટ મેળવી લેશું અને ઇમેજનરી પાર્ટ મેળવી લેશું, એટલે કે રિયલ ઓફ ઝેડ કેટલો થશે મિત્રો? માઇનસ વન, જેને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ. નેક્સ્ટ ઇમેજનરી પાર્ટ મેળવી લેશું, એટલે કે ઇમેજનરી ઓફ ઝેડ ઇક્વલ ટુ શું થશે? તો કે વન થશે, જેને આપણે વાય વડે દર્શાવીએ છીએ. તો આ એક્સ અને વાય મળી ગયા. તો અહીં તમે મિત્રો આર મેળવી શકશો. હવે આર બરાબર છે માનકમાં ઝેડ, ધ્રુવીય સ્વરૂપ આપણે જે લાસ્ટ એક્ઝામ્પલમાં ઝેડ બરાબર આર કૌંસમાં કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા જે ફોર્મ્યુલા છે તેના માટે આપણે આર અને થીટાની વેલ્યુ જોઈએ છે. તો આર મેળવીએ છીએ મિત્રો વર્ગુણમાં માઇનસ વનનો સ્ક્વેર વન અને વનનો સ્ક્વેર વન. રેડી, એટલે એમ મળશે રૂટ ટુ. જેવી રીતના આગલા દાખલામાં આર બરાબર રૂટ ટુ મળતું તો એવી રીતના અહીંયા આર બરાબર રૂટ ટુ મળે છે. નેક્સ્ટ થીટા મેળવવો છે. તો થીટા મેળવવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા એક્સની વેલ્યુ જોશું. એક્સ છે તે લેસ દેન ઝીરો છે અને વાય જે છે તે ગ્રેટર દેન ઝીરો છે, એટલે કે એક્સ પ્લસ સોરી એક્સ માઇનસ હોય અને વાય પ્લસ હોય તો એવું કયું ચરણ થશે? તો કે બીજું ચરણ. તો અહીં લખશું મિત્રો ઝેડ એ બીજા ચરણમાં છે. રેડી, બીજા ચરણમાં છે તો અહીં થીટાની વેલ્યુ શું થશે મિત્રો? પાઈ માઇનસ આલ્ફા થશે, પાઈ માઇનસ આલ્ફા. રેડી, હવે આપણે આલ્ફા મેળવશું. ટેન આલ્ફા બરાબર માનાંકમાં ઇમેજનરી ઓફ ઝેડ ડિવિઝનમાં રિયલ ઓફ ઝેડ. રેડી, ઇમેજનરી ઓફ ઝેડ કેટલા છે મિત્રો? વન છે અને રિયલ ઓફ ઝેડ કેટલા છે? તો કે માઇનસ વન. અને માનાંકમાંથી દૂર કરશો એટલે વન થશે, એટલે કે ટેન આલ્ફા બરાબર મેળ્યા વન, એટલે કે ટેન આલ્ફા બરાબર ટેન પાઈ બાય ફોર લખી શકી. આગલામાં પણ વન આવ્યો હતો તો આપણે ટેન પાઈ બાય ફોર એટલે વન થઈએ છે એ ખબર છે. તો અહીં આલ્ફા બરાબર મળશે પાઈ બાય ફોર. આગલા દાખલામાં પણ આપણે આલ્ફા બરાબર પાઈ બાય ફોર આવ્યો હતો, પરંતુ ત્યાં થીટા કંઈક અલગ હતો, અહીંયા પણ થીટા આપણને અલગ મળશે. રેડી, શું કામ? કારણ કે આ બીજા ચરણમાં છે, લાસ્ટ એક્ઝામ્પલ હતું તેમાં ચતુર્થ ચરણ હતું, તો એટલા માટે થીટા અહીંયા થશે મિત્રો. થીટા બરાબર અહીં લખી નાખું પાઈ માઇનસ પાઈ બાય ફોર. રેડી, બીજા ચરણમાં છે તો કોણાંકનું મૂલ્ય થાય પાઈ માઇનસ આલ્ફા. આલ્ફા મળ્યો આપણને પાઈ બાય ફોર, તો પાઈ માઇનસ પાઈ બાય ફોર કરશું એટલે ચાર એકા ચાર, એટલે અહીં મળશે થ્રી પાઈ બાય ફોર. થ્રી પાઈ બાય ફોર, આગલા દાખલામાં આપણને માઇનસ પાઈ બાય ફોર મળતો હતો, અહીંયા છે થ્રી પાઈ બાય ફોર. રેડી, હવે આનું ધ્રુવીય સ્વરૂપ લખશું મિત્રો. માઇનસ વન પ્લસ આઈનું ધ્રુવીય સ્વરૂપ ઝેડ બરાબર આર કૌંસમાં કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા. રેડી, આર ની જગ્યાએ કિંમત મૂકશું રૂટ ટુ, તો અહીં રૂટ ટુ લખશો. અહીંયા કોસ થીટાની જગ્યાએ લખશું થ્રી પાઈ બાય ફોર, તો અહીં લખી લખશું થ્રી પાઈ બાય ફોર. પ્લસ આઈ સાઈન થીટા, થીટાની જગ્યાએ લખશું થ્રી પાઈ બાય ફોર.
3π/4 રેડી તો આ મિત્રો થઈ ગયું ધ્રુવીય સ્વરૂપ -1+i નું આ તમે cos 3π/4 ની વેલ્યુ મૂકી દો અને sin 3π/4 ની વેલ્યુ મૂકી દેશો એટલે તમને તરત આ મળશે મતલબ કે આ જે સંકર સંખ્યા છે તે તમને મળશે રેડી આપણે જે સંકર સંખ્યા આપેલી છે તેના ઉપરથી ધ્રુવીય સ્વરૂપમાં જાય છે એટલે આ તમારો ફાઇનલ જવાબ કહેવાય આનું કોઈ સાદુરૂપ આપવાનું નથી આ તો ચકાસણી માટે તમે આવું કરી શકશો રેડી એટલે કે cos 3π/4 ની વેલ્યુ મૂકો અને sin 3π/4 ની વેલ્યુ મૂકી √2 ને તમે અંદર ગુણાવી દેશો એટલે તમને -1+i સંકર સંખ્યા મળી જશે તો મિત્રો અહીંયા દાખલા નંબર 3-4 પણ કમ્પ્લીટ થઈ છે એટલે કે જે આપણે સંકર સંખ્યા આપેલી હોય તેને આપણે ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરવાને રિલેટેડ આપણે બે એક્ઝામ્પલ જોયા રેડી તો મિત્રો આને રિલેટેડ પણ કાંઈ ટેક્સ્ટબુકની અંદર જો તમને એક્ઝામ્પલ જોવા મળે તો તે પણ તમે જાતે ગણી અને પ્રેક્ટિસ કરી શકો છો તો આ દાખલા નંબર 4ની સાથે આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરશું નેક્સ્ટ જે 5-8 દાખલા છે તેને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું તો અહીંયા મિત્રો આ વિડીયો પૂર્ણ થાય છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલીવાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો થેન્ક યુ જય હિન્દ